સુરતમાં પાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ ગયા છે. પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ ગયા છે. શાહપુર આશીષ મેડિકલ, મગોવની જય અંબે કેમિકલ, બામરોલીની એસએચ કેમિસ્ટની સેમ્પલ ફેલ ગયા છે. આશીષ મેડિકલમાંથી પિંક નામની સપ્લિમેન્ટ્સ પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતાં ઓછું મળી આવ્યું હતું. જ્યારે મગોવની જય અંબે કેમિસ્ટમાંથી લેવાયેલ પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં પ્રોટીનનું પ્રમાણ વધુ આવ્યું હતું. સાથે જ એસએસ એન્ટરપ્રાઇઝ સહિત બે મેડિકલમાંથી કેલ્શિયમ ટેબ્લેટ અને આપન પ્લસ કેપ્સ્યુલમાં પણ પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું. તમામ સંસ્થાઓ વિરુદ્ધ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાના દરેક ઝોનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. સમથિંગ 18 નમૂના લીધા હતા અને જેમાંથી 4 નમૂના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, કે જેની અંદર પ્રોટીનનું વેલ્યુ જે એમણે ડિક્લેર કરી હતી તેનાથી ઓછી અથવા વધતા પ્રમાણમાં જાણવા મળેલ છે. એક શાહપુર વિસ્તારનું છે, એક મગોબ વિસ્તારના છે અને બે છે તે આપણે બમરોલી વિસ્તાર. સિવિલ હોસ્પિટલમાં ગંભીર પ્રકારના ડોગ બાઇટમાં આપવામાં આવેલું હિમોગ્લોબિન ઇન્જેક્શનની અછત સર્જાય છે. છેલ્લા 5 દિવસથી ઇન્જેક્શનની અછત થતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવે છે, જે દર્દીઓ માટે ખર્ચાળ સાબિત થાય છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં હિમોગ્લોબિન ઇન્જેક્શનની સુવિધા કરવા દર્દીઓની માંગણી છે. ડોગ બાઇટ કે ઇન્જેક્શન એઆરઓ ઇન્જેક્શન નું સફિશિયન્ટ હૈ, પર જો ઇમ્યુનોગ્લોબિન છે, જો મેજર ડોગ બાઇટ પર હાઈ સિવિયર ડોગ બાઇટ કે લિયે હૈ, વો કલ સે થોડી કમી હૈ, ઓર જિસકા હમને ઓર્ડર પહેલે સે કર રખા હૈ, તો આજ દોપહર તક હમે મિલ જાયેંગે સારે કે સારે, ક્યોંકિ બીચ મે જરા છુટ્ટી થી તો ઇસલિયે થોડા પોસ્ટપોન હો ગયા હૈ મિલને કા. રાજ્યવાસીઓને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાના કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં પણ બદલાવ જોવા મળશે. 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલથી ભારે પવનો ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 2-4 ડિગ્રી તક पूरे गुजरात स्टेट में टेम्परेचर गिरेगा. इसके इसका वजह है कि जो विंड स्पीड है सरफेस में, यानी नीचे विंड स्पीड काफी स्ट्रांग रहेगा, यानी 30-40 किलोमीटर पर आवर होने का संभावना है. इसके कारण से टेम्परेचर का गिरावट, यानी तापमान का गिरावट होने का संभावना है. વધતી ગરમી સાથે હીટસ્ટ્રોકના કેસોમાં ઉછાળો થયો છે. ચક્કર, લૂ, ઉલટી, બેભાન થવાના કેસો સામે આવ્યા છે. શ્રમિકોને બહાર તડકામાં કામ કરતા લોકોમાં વધારે બીમારી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં એક મહિનામાં હીટસ્ટ્રોક અને લૂ લાગવાના 108 અને 737 કોલ મળ્યા હતા. ગરમીના ધ્યાને રાખી 108 એમ્બ્યુલન્સમાં વિશેષ વ્યવસ્થા રખાય છે. 108 એમ્બ્યુલન્સમાં પાણીના પોતા, ગ્લુકોઝ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. હીટવેવ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક મહિનાની અંદર 1 તારીખથી લઈને 20 તારીખ સુધીની અંદર ટોટલ 737 કેસ નોંધાયા છે, જેની અંદર વોમિટિંગ થવી, ચક્કર આવવા, પડી જવું, માથાનો દુખાવો થવો, તાવ આવવો, આવા કેસ નોંધાયા છે. તેની સંખ્યા ટોટલ 737 છે. ધોરાજીમાં ઉનાળાને લઈને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે, જેના પગલે ધોરાજીની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. ધોરાજી હોસ્પિટલમાં દિવસની 350થી વધારે ઓપીડી જોવા મળે છે. હોસ્પિટલના ખાટલાઓ પણ ભરેલા જોવા મળ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલના ઓફિસરે કહ્યું હતું કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. લોકોએ ગરમીમાં બહાર નીકળવાનું ઓછું રાખવું જોઈએ, પાણી તેમજ પ્રવાહી વધુ પીવું જોઈએ. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજની એવરેજ 300-350 દર્દીની ઓપીડી રહે છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને વધતી જતી ગરમીના લીધે થોડા ઝાડા ઉલટીના કેસોમાં થોડો વધારો જોવા મળે છે. ઝાડા ઉલટીના કેસોમાં હું એ સલાહ આપીશ કે ગરમીના લીધે પાણી વધારે પીવું જોઈએ, લીંબુ, દહીં, દાડમ વગેરે જેવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં હનુમાનનગરમાં પીવાના પાણી અંગે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઇન ગટરના પાણી સાથે દૂષિત આવતા મહિલાઓએ
ઝોનલ ઓફિસ પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક ધારાસભ્ય હસમુખ પટેલે આ સમસ્યા અંગે જાણ થતા બોર્ડના અધિકારીઓને સમારકામ કરાવી ચોખ્ખા પાણીનો સપ્લાય ચાલુ કરવાની સૂચના આપી હતી। જો કે હાલ હનુમાનનગરના મકાનોમાં પીવાના પાણી માટે એએમસી તંત્ર ટેન્કરોની સુવિધા કરે છે। પાણીની સમસ્યા એક મહિનાથી છે, ખારા ગોદ્યા છે તો પાણી ગટરનું આવે છે તો કોઈ સાહેબો આવડતા નથી અમારું, તો તમારે શું કરવાનું છે? કે તો ખુરશી ઉતારો, કે તો એ લોકોને બહાર કાઢો, કે તો અમારે પાણીની સમસ્યા દૂર કરો, કામ ચાલુ કરો। અમારે પાણી ચાલુ જોઈએ, કાલ હવા સુધીમાં પાણી જોઈએ, અમારી લાઈન કાપીને ગયા છે। તો 8-10 દિન હો ગયે, પાણી બહુ ગંદા આ રહા હૈ, લોકો બહાર સે લા રહે હૈ પાણી, ગડ્ઢા ખોદ કે ગયે હૈ લોકો, કુછ કામ નહીં કર રહે હૈ, इसलिए बहुत तकलीफ हो रही है। बाहर हमको टैंकर मंगाना पड़ता है, उसमें भी पानी हमको पूरा नहीं पड़ पा रहा है। ये काम ऐसा करके गए ना, कोई भी सुनवाई नहीं हो रही हमारे पानी के चक्कर में।